સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે, જેનો લાભ લઈ અંકલેશ્વરની મહિલાએ ખાણીપીણીની વસ્તુઓ બનાવી પગભર થઈ અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે, ત્યારે હાલ મહિલાઓ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહી છે. તેવામાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રહેતા મનીષા જગુવાલાએ ખાણીપીણીની અવનવ્ય વસ્તુઓ બનાવી જીઆરડીસી વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર નજીકમાં માકી રસોઈ સ્ટોલ શરૂ કર્યો છે. મનીષા જગુવાલા છેલ્લા એક વર્ષથી ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. ગયા વર્ષે તેઓ કેનેડા ગયા હતા, જ્યાં વિવિધ શહેરોમાં વિદેશીઓને પોતાના હાથથી બનેલી ખાદ્ય સામગ્રીનો ચટકો કરાવ્યો હતો. એટલું જ નહીં, કેનેડામાં પણ તેઓને હોટલ અને રેસ્ટોરન્ટમાંથી રસોઈ બનાવવા માટેની ઓફર મળી હતી. ત્યારે તેઓને થયું કે આ જ વસ્તુ હું ભારતમાં બનાવું તો આર્થિક રીતે પગભર થઈ શકું છું, જેથી તેઓએ પ્રેરણા લઈ ભારત આવી માખી રસોઈ સ્ટોલ શરૂ કર્યો છે. માત્ર સમોસાથી શરૂઆત કરેલા માખી રસોઈ સ્ટોલમાં આજે તેઓ 30થી વધુ ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી રહ્યા છે. આ સિદ્ધિ બદલ તેઓએ પતિ, દીકરી અને પરિવાર સહિત માનવતા ગ્રાહકોનો સહકાર બદલ આભાર માન્યો હતો. ઘણા બધા ટિફિનો બનાવીને આપ્યા, ઇવન મને હોટલો રેસ્ટોરન્ટમાંથી પણ વર્ક પરમિટની ઓફર આવી. ત્યાંથી મને ખરેખર એવું થયું કે મારે ઇન્ડિયા જઈને પણ કંઈક કામ કરવું જોઈએ. એનાથી ઇન્સ્પાયર થઈને ઇન્ડિયા આવીને મેં ઘરથી સમોસાથી શરૂઆત કરી. પછી લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો એટલે મેં ઘણી બધી આઈટમ બનાવવાનું શરૂ કર્યું, અને આજે ભગવાનની કૃપા અને લોકોના સાથ સહકારથી હું આ લેવલ પર પહોંચી ગઈ છું. હું સમોસામાં ઘણી બધી વેરાયટી બનાવું છું, પાલક રોટલા, પાલક થેપલા, ભાજી થેપલા, બિરયાની, ઘણી બધી આઈટમ મારું પોતાનું મેનુ કાર્ડ છે, એ પ્રમાણે હું બધું જ બનાવીને આપું છું ઓર્ડરથી.